હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની વોક ટેસ્ટમાં આજે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ ના એવા ક્વેશ્ચનો જે બેઠા બેઠા તમારા એક્ઝામમાં પૂછાય છે ઓકે એકથી બે માર્ક્સ તમને આપીને જાય છે એ તમારે હવે આ વિડીયોના પ્રેક્ટિસ વતી લેવાના છે ઓકે તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ આ વિડીયો તમને કોન્સ્ટેબલ બિન સચિવાલય પીએસઆઈ તલાટીમાં પણ ઉપયોગી બની શકશે ચલો ફટાફટ આપણે ક્વેશ્ચન તરફ વધીશું કે ખાલી જગ્યા ખડકોમાંથી લોખંડ તાંબુ જસદ સોનું અને ચાંદી જેવા ખનીજો મળે છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે આ તમારો પહેલો જ ક્વેશ્ચન સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે એવા એ કેવા ખડકો ખડકો છે એમાંથી આપણે લોખંડ તાંબુ જસર સોનું ચાંદી મળી શકે છે તો આગ્નેય ખડક સી તમારો સાચો જવાબ છે કે આગ્નેય ખડકમાંથી આપણને લોખંડ તાંબુ જસદ અને સોનું મળી શકે છે અથવા આપણે મેળવી શકીએ છીએ કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે તો અહીં સાચો જવાબ છે પ્રસ્તર ખડકોના પ્રકાર તમારે પહેલાં વાંચવા પડે અને ખડકોના પ્રકાર વાંચવા માટે તમારે દસમાની સામાજિક વિજ્ઞાનની બુક વાંચવી પડે તો એનસીઆરટી જીસીઆરટીને ભૂલવાની નથી બધી જ બુકો તમારે વાંચી લેવાની છે ચલો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનીજો પ્રસર ખડક ખડકમાંથી મળે છે ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે સ્લેઇટ આરસપ્રહણ અને હીરા આ પ્રકારના ખડક ખાલી જગ્યામાંથી મળે છે તો અહીં તમારો સાચો જવાબ છે કે રૂપાંતરિત ખડકમાંથી અને હીરા જેવી વસ્તુઓ રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે હવે તમને બેઠો સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે કે હીરો જે છે એ કયા ખડકમાંથી મળી આવે તો રૂપાંતરિત ખડકમાંથી કોલસો અને ખનીજ તેલ કયા વસ્તુ જે છે કયા ખડકમાંથી મળી આવે તો પ્રસ્તર ખડક ઓકે અને અને ખાલી ચાંદી પૂછી લે તો તમારે ખડક આવશે મેગ્નેશિયમ ટાઇટેનિયમ વગેરે ખનીજો ખાલી જગ્યા ખનીજો છે આ બધી જે આપેલી છે એ કેવા પ્રકારની ખનીજો છે તો હલકી ધાતુમય ખનીજ છે બી તમારો સાચો જવાબ છે કે હલકી ધાતુમય ખનીજ છે મેગ્નેશિયમ બોક્સાઇડ અને ટાઇટેનિયમ

સામાન્ય ઉપયોગમાં લેવાતા છે છે સાતમા નંબરનો ક્વેશ્ચન કે જગ્યાએ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયામાં સમાન ખનીજ ખનીજમાંથી આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે તો લોખંડ લોખંડ જે છે એ વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયામાં ઘણું મહત્વ ધરાવે છે અહીં તમારો લોખંડ સાચો જવાબ થઈ જશે ભારતમાંથી મળતી લોખંડની ધાતુના ખાલી જગ્યા પ્રકાર છે તો લોખંડના ટોટલ ચાર પ્રકાર છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે યાદ રાખવાનું છે લોખંડના કેટલા પ્રકાર છે તો ચાર પ્રકાર છે ડન ચલો ભારતમાં સૌથી વધુ લોખંડ ખાલી જગ્યા રાજ્યમાંથી મળી આવે છે ચલો આજે ખાલી જગ્યા ખાલી જગ્યા જે બોલું છું તો ટોટલ તમારે છે ને પચાસ જેટલી ખાલી જગ્યા પૂરવાની છે પચાસમાંથી જો તમે પિસ્તાળીસ જેટલી ખાલી જગ્યા જો સાચી પૂરી દો ને તો તમારે એક્ઝામમાં

એ મેગેનીઝને લોખંડ પોલાદનો ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે ચલો અગિયાર માનવાનું ક્વેશ્ચન છે કે માનવીએ સૌપ્રથમ ખાલી જગ્યા ધાતુનો ઉપયોગ કર્યો હતો મોસ્ટ 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 ટાઈમ પી સો પ્રથમ આવે ને એટલે તમારો આ ક્વેશ્ચન છે ને વાળો ક્વેશ્ચન ગણાય જાય માનવીએ સૌપ્રથમ ખાલી જગ્યાની ધાતુનો ઉપયોગ કર્યો હતો તો તાંબાનો ઉપયોગ કર્યો હતો અહીં તમારો એ સાચો જવાબ છે તાંબા અથવા તો તાંબુ તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી શું બને છે

ખાલી જગ્યા વિદ્યુતની સુવાહક ધાતુ છે કે ખાલી જગ્યા એલ્યુમિનિયમની કાચી ધાતુ છે આ છે ને મોસ્ટ થ્રી સ્ટાર વાળો ક્વેશ્ચન તમે આને ગણી લો કારણ કે આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે ને આવા જ ક્વેસ્ટનોમાંથી હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચનો જોવા મળશે તો એલ્યુમિનિયમની કાચી ધાતુ બધાને જ ખબર હશે મારા ખ્યાલથી બોક્સાઇટ સી તમારો સાચો જવાબ છે એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે બોક્સાઇટ ડન છે ચલો સોળવા નંબરનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે તો બોક્સાઇટ સિમ્પલ ક્વેશ્ચન છે ચલો વિશ્વમાં ભારત અભરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો સાચો જવાબ છે પ્રથમ ઓકે જો પ્રથમ આવે ને એટલે તમારે આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન ગણી લેવાનો કે અબરખના ઉત્પાદનમાં આપણું ભારત પ્રથમ નંબર ધરાવે છે ચલો અઢાર નંબરનું ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે તો અહીં પણ તમારો અબ્રખ જવાબ આવશે ઓકે અબરખ જે છે એ વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે ચલો તો ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતમાં ખાલી જગ્યા અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે એટલે કે ભારતમાં કયા પ્રકારનો અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે તો અહીં તમારો સાચો જવાબ છે મસ્કો વ્હાઈટ સી તમારો સાચો જવાબ થઈ જશે કે મસ્કો વ્હાઈટ જે છે એ અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે તમારા માટેનો ક્વેશ્ચન છે કે ક્યાં મળી આવે છે આપણા ભારતમાં અબરખ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે પણ કયા રાજ્યમાંથી મળી આવે છે કોમેન્ટ કરો ફટાફટ ચલો ચલો ખાલી જગ્યાની ધાતુને ગેલેના કહેવાય છે મોસ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે કે ચૂનાનો ઉપયોગ ખાલી જગ્યાની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે તો સિમેન્ટ બનાવવામાં થાય છે ચૂનાનો ઉપયોગ ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો ફટાફટ કોમેન્ટમાં ચલો ખાલી જગ્યા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરો

માકુમ ખાતે અહીં સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે જિલ્લામાં ખાલી જગ્યા ખાતે સૌપ્રથમ પ્રથમ ખનીજ તેલ મળ્યું હતું તો જે તમે આગળના ક્વેશ્ચનમાં જે લુણેજ લુણેજ વિચારતા હતા ને તે લુણેજ આ રહ્યું એનું સાલ થાય છે ઓગણીસો અઠ્ઠાવન આપણા ગુજરાતના આણંદ જિલ્લા ખાતે છે સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણનું સંકુલ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે આવેલું છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ભાવનગરમાં બી તમારો સાચો જવાબ છે સોરી અહીં તમારો જવાબ થઈ જશે જામનગર ઓકે ભાવનગર નહીં જામનગર થોડી મિસ્ટેક થઈ ગઈ વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણનું સંકુલ ગુજરાતમાં જામનગર ખાતે આવેલું છે ડન છે ચલો ખાલી જગ્યા પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપણા સુરજ દાદા ઓકે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે આપણા ભારત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય મોસ્ટ એમપી ક્વેશ્ચન છે તો ગુજરાત આપણા ગુજરાતમાં આપણે સૌથી વધુ સૌર ઉર્જા મેળવીએ છીએ ડન ચલો તો આપણા વિડીયો જો ખરેખર ગમતા હોય ને તો વિડીયોને છે ને લાઈક કરવાના છે ઓકે વિડીયોને શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય એ વિદ્યાર્થી મિત્રો એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવાની છે ચલો ગુજરાતમાં ભુજ પાછે ખાલી જગ્યામાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે ગુજરાતમાં જામનગરના ખાલી જગ્યા ગામે વિન્ડો ફાર્મ કાર્યરત છે તો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે લાંબા ખાતે ઓકે સ્ટાર ઓર ક્વેશ્ચન છે એક્ઝામમાં ઘણી વખત જોવા મળ્યો છે કે ગુજરાતના જામનગરના લાંબા ખાતે લાંબા ગામ ખાતે વિન્ડ ફાર્મ કાર્યરત છે ગુજરાતમાં કચ્છના ખાલી જગ્યા ના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્ય છે તો સાચો જવાબ છે છે માંડવી માંડવી અને ખાતે આવેલો પ્રાઇવેટ બીચ દરેક વખત હું માંડવી આવે એટલે પ્રાઇવેટ બીચ તમને યાદ અપાવતો હોઉં છું તો યાદ રાખવાનું છે અને વિન્ડ ફાર્મ હોય તો માંડવી ખાતે ધન છે ચલો બાયોગેસ ઉર્જા મેળવવાનું ખાલી જગ્યા શક્તિ સંસાધન છે

ઉત્તર પ્રદેશ જે છે એ બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે મોસ્ટ છે ભારતમાં ગુજરાત રાજ્યને બાયોગેસ ઉત્પાદનમાં કયું કયું સ્થાન 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 ધરાવે 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 છે ગુજરાત તો તો સેકન્ડ કોણ કોમેન્ટ કરો ફર્સ્ટ આવી ગયું ઉત્તર પ્રદેશ સેકન્ડ તમારે કોમેન્ટ કરવાનું છે થર્ડ આવી ગયું આપણું સોરી થોડી મિસ્ટેક થાય છે અહીં આના લીધે મિસ્ટેક થાય છે પ્રથમ થઈ ગયું તમારું ઉત્તર પ્રદેશ અને દ્વિત્ય એટલે કે બીજા નંબરનું છે આપણું ગુજરાત

અમદાવાદમાં દ્રસકોય તાલુકાના ખાલી જગ્યા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યગરત છે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે તો રુદા તલ અમદાવાદમાં આવેલું દસકોય તાલુકાના રુદા તલ ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે યાદ રાખવાનું છે બનાસકાંઠા જિલ્લાના ખાલી જગ્યા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે તો અહીં તમારો સાચો જવાબ છે દાંતીવાડા દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે ચલો ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે ગરમ પાણીના જરા આવેલા છે તો અહી સાચો જવાબ છે તમારો બી તુલસી શ્યામ ઓકે તુલસી શ્યામમાં ગરમ પાણીના જરા આવેલા છે અને ઉકાઈમાં પણ ગરમ પાણીના જરા આવેલા છે ઓકે ચલો વિશ્વમાં ખાલી જગ્યા ભરતીઓની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મુકાઈ હતી મોસ્ટી ક્વેશ્ચન છે તો ફ્રાન્સ જવાબ આવશે ઓગણીસો ને છાસઠ માં વિશ્વમાં ફ્રાન્સ ખાતે ભરતીઓની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી ડન છે

માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે તો પાસણ યુગ ઓકે યાદ રાખવાનું છે માનવ વિકાસનો પ્રથમ તબક્કો એટલે પાસણ યુગ બી તમારો સાચો જવાબ થઈ જશે ચલો ઢાળના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વો ઓછું કરવામાં આવે છે ઢાળના લોખંડમાંથી ઘડતરનું લોખંડ બનાવવા માટે તેમાંથી કયા પ્રકારનું તત્વ ઓછું કરવામાં આવે છે તો કાર્બન ઓછું કરવામાં આવે છે એ તમારો સાચો જવાબ થઈ જશે

ભેળવી દઈએ તો આપણને પિત્તળ મળે છે તાંબામાં શું ભેળવવાથી આપણને કાસું મળે છે તો આપણે વાત કરી ગયા કલાઈ મેળવવાથી કાસું મળે છે સિમ્પલ છે તાંબામાં કલાઈ ક પરથી યાદ રાખવાનું કાસું અને તાંબામાં જસત ઓકે જસત હોય તો પિત્તળ ચલો બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન એલ્યુમિનિયમ ઓકે બધા ક્વેશ્ચન સેમ ટુ સેમ મળતા આવે છે નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક અગ્નિરક્ષક અટૂત અને સ્થિતિસ્થાપક છે તો અભ્રખ ઓકે અભ્રખમાં આપણું ભારત ફર્સ્ટ નંબર પર છે ઉત્પાદનમાં યાદ રાખવાનું છે ચલો નીચેનામાંથી નીચેના ખનીજોમાંથી કયા ખનીજોને રૂપાંતરિત ખડકોમાંથી મળે છે એટલે કે રૂપાંતરિત ખડકોમાંથી કઈ કઈ વસ્તુ મળે તો તમને એક તો વસ્તુ યાદ છે હીરા ઓકે તો અહીં તમારો બી સાચો જવાબ થઈ જશે સ્લેટ આરસમાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળતા હોય છે ચલો ઘણો લાંબો ક્વેશ્ચન છે એક્ઝામમાં બે કલાક આપે છે બરાબર ને હવે આપણાને ગવર્મેન્ટ બે કલાક આપે છે તો આ રીતે તમને ગૂંચવીને પૂછવાની ટ્રાય કરશે ક્વેશ્ચન એકવાર તમે ધ્યાનથી વાંચો ક્વેશ્ચનમાં એવું છે કે શ્રી પ્રકાશભાઈ પટેલ પોતાના વિદ્યાર્થીને કહે છે કે આ ધાતુ વજનમાં હલકી છે પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજ બનાવવા માટે થાય છે તો પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુનું વર્ણન કરે છે તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ ઓકે તમને ખાલી એટલી ખબર હોય ને કે હવાઈ જહાજ બનાવવા માટે કઈ ધાતુ વપરાય તો એલ્યુમિનિયમ હલકી ધાતુ કયો આવે તો એલ્યુમિનિયમ ઓકે કાટ પણ નથી લાગતો તો એલ્યુમિનિયમ તો તમને સિમ્પલ આવડી જાય ચલો માનવ સંસ્કૃતિના કેટલા મહત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે નીચેના તબક્કાઓને ક્રમમાં ગોઠવો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ક્રમ ગોઠવણી વાળા ક્વેશ્ચન હવે એક્ઝામમાં પૂછાવાની શરૂઆત થયેલી છે એટલે તમને પૂછાઈ શકે છે તો અહીં તમારો સાચો જવાબ છે ડી એટલે કે પાસણ યુગ પ્રથમ આવશે તામ્ર યુગ સેકન્ડ આવશે અને કાસ્ય યુગ થર્ડ આવશે અને ફર્સ્ટમાં આવશે લોહો એટલે કે અહીં તમારો સોરી અહીં આવશે ફોર તો પાસણ તામ્ર કાસ્ય અને લોહો યુગ ડી તમારો સાચો જવાબ થઈ જશે ચાલો નીચેના પૈકી કઈ જાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીના સાધનો બનાવવામાં થાય છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે વીજળીના સાધનો બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો તાંબુ બી તમારો સાચો જવાબ થઈ જશે બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી સ્ટાર વાળો ક્વેશ્ચન સૌપ્રથમ આવે ને એટલે સ્ટાર વાળો ક્વેશ્ચન બની જ જાય ફ્રાન્સ ફ્રાન્સ ખાતે સૌપ્રથમ પ્રથમ બોક્સાઇટ મળી આવ્યું હતું ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલ ક્ષેત્ર કયું છે આપણા ગુજરાતનું પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર કયું છે તો લુણેજ ઓકે સાલ કઈ છે હમણાં જ આપણે જોઈ ગયા

પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે તો આ તો બધાને જ આવડતો ક્વેશ્ચન છે કે યુરેનિયમ ડી તમારો સાચો જવાબ થઈ જશે ચલો ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે તો મેથાણ તમારે કોમેન્ટ કરવાનું છે કે આ મેથાણ ગુજરાતમાં ક્યાં આવેલું છે ઓકે ચલો પાલનપુરની એક એક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવા ઈચ્છે છે તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે તો અહીં તમારો સાચો જવાબ છે કે દાંતીવાડા કારણ કે પાલનપુર દાંતીવાડા નજીક પડે એટલે લોકો દાંતીવાડા લઈ જશે ભવિષ્યમાં ભૂતાપ્ય શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા બાબત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે નીચે જણાવેલા ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળો જવા જવા જેટલો તેમની પાસે સમય છે તો આ કયા સ્થળની મુલાકાત તેઓ ટાળી શકશે એટલે વાત થાય છે ભૂતાપ્ય શક્તિનો ઉપયોગ કરવા માટે ત્રણ જગ્યાએ જવાય એવું છે તો એક કયું સ્થળ એ લોકો છોડી દેશે તો સાચો જવાબ છે તમારો સાપુતારા કારણ કે સાપુતારામાં ભૂતાપ્ય ઉર્જા શક્તિ મળશે નહીં જ્યારે તુલસી શ્યામ ઉના ઉનાઈ અને લસુંદરા ત્રણે ત્રણ જગ્યાએ ગરમ પાણીના ઝર આવેલા છે તેથી ત્યાં ભૂતાપ્ય ઉર્જા શક્તિ મળશે અને સાપુતારામાં જવું હોય તો ફરવા જવાય હે ને હવા ખાવાનું એક સ્થળ એટલે સાપુતારા સાપુતારામાં સાપનો નિવાસ છે ચલો ગુજરાતના કયા સ્થળે ખનીજ તેલની રિફાઈનરી આવેલી છે મોસ્ટ એમ્પી ક્વેશન છે કે ગુજરાતના કયા સ્થળે ખનીજ તેલની રિફાઈનરી આવેલી છે તો કોયલી ખાતે ડન છે ચલો ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલનું શુદ્ધિકરણનું સંકુલ ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે જામનગરમાં ઓકે બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે બાયોગેસ બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો નાઇટ્રોજન યાદ રાખવાનું છે બાયોગેસના ઉત્પાદનમાં સૌ પ્રથમ રાજ્ય હોય તો આપણું યોગી આદિત્યનાથનું યુપી અને સેકન્ડ અને થર્ડ આપણે થોડા કન્ફ્યુઝ થતા હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ એના પહેલા આપણે ફેક્ટ બેઝ પર પૂછાથી જોડકા સ્વરૂપની માહિતી ફટાફટ મેળવી લઈએ કે સૌર ઉર્જા પ્લાન્ટ એટલે કે માધોપુર વિન્ડ ફાર્મ તો વિન્ડ ફાર્મ છે લાંબા ખાતે બાયોગેસ પ્લાન્ટ એ છે આપણું મેથાણ ખાતે અને ગરમ પાણીના ઝરા જે છે લસુંદરા ઓકે તો મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પિક્વેસ્ટન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો